નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણવાના છીએ ધોરણ નવના ગુજરાતી વિષયનું કાવ્ય એક સાંજ સમય શામળ્યો આ કાવ્યના કવિ છે નરસિંહ મહેતા અને આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય તો વિદ્યાર્થી મિત્રો પહેલાં જોઈએ આપણે નરસિંહ મહેતાનો પરિચય વિદ્યાર્થી મિત્રો નરસિંહ મહેતાના જન્મ અંગેની કોઈ સચોટ બાબત નથી મળતી પરંતુ તેમનો સમય પંદરમું શતક માનવામાં આવે છે એટલે કે પંદરમી સદીમાં તેમનો જન્મ થયો હતો ભાવનગર પાસેના તળાજામાં તેમનો જન્મ થયો હતો તેમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું તેમને ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મળેલ છે હિંડોળાના પદ વસંતના પદ કૃષ્ણ લીલા ભક્તિબોધ વગેરેના પદોમાં તેમની કવિતા મળે છે છંદમાં નરસિંહના પ્રભાત્યા આજે પણ લોકકંઠે ગવાય છે હાર હુંડી મોસાળું શ્રાદ્ધ એમના આત્મવૃતાંતના પદો છે નરસિંહ મહેતાના પદોમાં અધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો અહીં જે આપણને ગીત કાવ્ય આપેલું છે સાંજ સમય સાંભળ્યો તેનો પરિચય મેળવીએ કે સાંજના સમયે ગાયોનું ધણ ગામ તરફ પાછું વળતું હોય એવે સમયે સામળ્યો એટલે કે શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવતો હોય એવા વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે અને શ્રી કૃષ્ણના મધુર રૂપનું વર્ણન આ ગીત કાવ્યની અંદર કરેલું છે મુગટ કાનના કુંડળ પીતાંબર અને ફૂલની પછેડી ધારણ કરેલા કૃષ્ણ ચંદનની જેમ મહેકે છે કૃષ્ણના રૂપની આવી શોભા વર્ણવવા માટે નરસિંહ મહેતાએ જુદી જુદી ઉપમાઓનો ઉપયોગ કર્યો છે જેમ કે તારાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભતો હોય સોના વચ્ચે જેમ હીરો શોભે એમ ગોવાળો વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે ગિરીધર એટલે શ્રી કૃષ્ણ છેલ્લી બે પંક્તિઓમાં સુંદર મધુર કૃષ્ણ પર ભક્ત નરસિંહ મહેતા કેવી રીતે વારી જાય છે એ ભાવ શૃંગારિક રીતે વ્યક્ત થયો છે આવા વહલા શુભકારી રસિક કૃષ્ણ વગર રહી શકાય એમ નથી એને વારંવાર નિરગતા રહેવાના ભાવ સાથે આ કાવ્ય પૂરું થાય છે આ કાવ્યની અંદર નરસિંહ મહેતાએ સખી ભાવે શ્રી કૃષ્ણના મધુર રૂપનું વર્ણન કરેલું છે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આ ગીતકાવ્ય સાંજ સમય શામળ્યો વૃંદાવન વૃંદાવનથી આવે આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે સાંજ સમય શામળ્યો વૃંદાવન વૃંદાવનથી આવે પહેલી પંક્તિની અંદર નરસિંહ મહેતા કહે છે કે જ્યારે જ્યારે સાંજનો સમય થાય છે ત્યારે ગાયો ચરાવવા માટે શ્રી કૃષ્ણ ભગવાન ગયા હોય તે ફરીથી વૃંદાવનમાંથી પાછા ફરે છે અને આ રૂપ જોઈને નરસિંહ મહેતાના મનની અંદર મોહ ઉપજે છે અને રૂપ કેવું છે એ દ્રશ્ય કેવું છે તો કે આગળ ગોધન પાછળ સાજન આગળ ગોધન ગોધન એટલે કે ગાયરૂપી ધન પણ અહીંયા ગાયોનું ધણ બરાબર કે ગાયોનું ધણ છે એ પાછું ફરી રહ્યું છે આગળ ગાયોનું ધણ ચાલી રહ્યું છે પાછળ સાજન સાજન એટલે કે શ્રી કૃષ્ણ પાછળ શ્રી કૃષ્ણ ભગવાન છે એ ચાલી આવી રહ્યા છે અને આ રૂપ જે છે એ કવિના મનની અંદર મોહ ઉપજાવે એવું છે એટલે કે ખૂબ જ સુંદર છે સુખકારી છે બીજી પંક્તિ છે મોર મુગુટ શિર સુંદર કાને કુંડળ લેહકે પેર્યા પિત્બર ફૂલની પછેડી ચુઆ ચંદન મહેકે સાંજ સમય શામળ્યો વ્હલો વૃંદાવનથી આવે બીજી પંક્તિની અંદર શ્રી કૃષ્ણ ભગવાનના રૂપનું વર્ણન છે કે ઉપર શિર એટલે કે માથું શીર ઉપર સુંદર મજાનો મૂર મુગટ છે એ ભગવાન શ્રી કૃષ્ણએ ધર્યો છે એટલે કે ધારણ કર્યો છે કાને કુંડળ લહેકે કાનની અંદર કુંડળ કુંડળ એટલે કે કાનની અંદર પહેરવાનું ઘરેણું એ કુંડળ છે એ કાનની અંદર લહેકે છે એટલે કે લટકી રહ્યા છે ઝૂલી રહ્યા છે પહેર્યા પીતાંબર ફૂલની પછેડી ચુવા ચંદન મહેકે પીતાંબર ધારણ કરેલું છે પીળા રંગના વસ્ત્રો ભગવાન શ્રી કૃષ્ણએ ધારણ કરેલા છે ફૂલની પછેડી ઓઢેલી છે એટલે કે ફૂલની ચાદર ઓઢેલી છે ચુવા ચંદન મહેકે ચુવા એટલે કે સુગંધી તેલ અને ચંદન એક જાતનું સુગંધી લાકડું જેને આપણે સુખડ કહીએ છીએ તો ચંદનના તેલની ખૂબ જ સુંદર સુગંધ આવી રહી છે અને ફૂલની પછેડીમાંથી એ મહેકી રહ્યું છે ત્રીજી પંક્તિ છે કે તારા મંડળમાં જેમ શશિયર શોભે હેમે જડિંગ હીરો તેમ ગોવાળમાં ગિરધર શોભે હરિહળધરનો વીરો કે તારા મંડળની અંદર જ્યારે આકાશ આખું રાત્રે તારાથી ઝગમગતું હોય અને એની વચ્ચે પૂનમનો ચંદ્ર જેમ શોભી રહ્યો હોય શશિયર એટલે કે ચંદ્ર જે રીતે તારાની અંદર ચંદ્ર શોભતો હોય જે રીતે સોનાના ઘરેણાં હોય એની અંદર ચડવામાં આવેલો હીરો શોભી રહ્યો હોય તેવી રીતે અહીં જે ગાયો સાથે ગોવાળો ફરી રહ્યા છે એ ગોવાળોની અંદર આ હરિહળધરનો વિરો શોભી રહ્યો છે હરિ એટલે શ્રી શ્રીકૃષ્ણને હળધર એટલે કોણ તો કે હળધર હળને ધારણ કરનાર એટલે કે બલરામ બરાબર એ બલરામનો વીરો એટલે કે બલરામનો ભાઈ એવા શ્રી કૃષ્ણ છે એ શોભી રહ્યા છે એટલે અહીંયા કવિ જુદી જુદી ઉપમાઓ આપી શ્રી કૃષ્ણનું વર્ણન કરે છે કે જે રીતે આકાશની અંદર તારાઓની વચ્ચે ચંદ્ર શોભતો હોય પછી હેમે જડિંગ હીરો હેમ એટલે સોનું હેમ એટલે સોનું તો હેમની અંદર કે સોનાની અંદર જળવામાં આવેલો હીરો શોભતો હોય તેવી રીતે ગોવાડની અંદર બલરામનો ભાઈ એવા શ્રીકૃષ્ણ શોભી રહ્યા છે ગિરધર શોભે ગીરધર એટલે ગિરિને ધારણ કરનાર બરાબર શ્રી કૃષ્ણ ભગવાને પોતાની ટચલી આંગળી ઉપર ગિરિરાજ પર્વતને ધારણ કરેલો હતો એટલા માટે શ્રીકૃષ્ણને ગિરધર કહેવાય છે તો જે રીતે તારામંડળમાં ચંદ્ર શોભે સોનાની અંદર હીરો શોભે એ રીતે ગોવાડમાં ગિરિધર એટલે કે શ્રીકૃષ્ણ શોભી રહ્યા છે ત્યારબાદની પંક્તિ છે વ્હલાજીનું રૂપ હૃદયમાં વસ્યું મનડું મારું નરસિંહ મહેતા કહે છે કે વ્હાલાજીનું રૂપ વ્હાલાજી એટલે કોણ તો કે કૃષ્ણ ભગવાન વ્હાલાજીનું રૂપ છે એ હૃદયમાં વસી ગયું છે હૃદય એટલે હૃદયમાં હૃદયની અંદર વસી ગયું છે મંડું તે ધસી મારું નરસિંહ મહેતા કહે છે કે મારું મન છે એ શ્રી કૃષ્ણ તરફ ધસી રહ્યું છે એટલે કે જઈ રહ્યું છે આડ કરી આલિંગન દીધું તનમન મુખ પર વારું આડ કરી આડ એટલે આમ તો આક્ષેપ થાય બરાબર પરંતુ આડ એટલે અહીં વ્હાલ કરવો કે મને વાલ કરીને ભગવાને આલિંગન દીધું છે બરાબર એટલે કે ભગવાને મને વહાલ કર્યો છે તો મારું તન અને મન ભગવાન શ્રી કૃષ્ણના મુખ ઉપર હું વારી દઉં છું બરાબર તન એટલે શરીર શરીર અને મારું મન એ ભગવાન ઉપર વારી દઉં છું છેલ્લી પંક્તિ છે વાહલાજીનું રૂપ મહાશુભકારી વીણ કેમ રહીએ નરસૈયાચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ નરસિંહ મહેતા કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણનું આવું સરસ રૂપ એ ખૂબ જ મહાશુભકારી છે મહાશુભકારી એટલે કે ખૂબ જ કલ્યાણકારી છે બરાબર કે ભગવાન શ્રી કૃષ્ણનું આવું રૂપ એ ખૂબ જ શુભકારી છે વીણ કેમ રહીએ કે આવા રૂપ વગર આવા શુભકારી અને રસિક કૃષ્ણ વગર કઈ રીતે જીવી શકાય નરસિયાર સ્વામીની શોભા નિરખી નીરખી હરખીએ કે નરસૈયાચા એટલે કે નરસૈયાના સ્વામી નરસૈયાના સ્વામી કોણ તો કે શ્રી કૃષ્ણ ભગવાન તો શ્રી કૃષ્ણ ભગવાનની આવી શોભા નીરખી નીરખીને હરખી એટલે કે એવા રૂપને જોઈને ખૂબ જ આનંદ થાય છે અને ખૂબ જ સુખ થાય છે તો એવું શ્રી કૃષ્ણ ભગવાનનું રૂપ છે તો આ કાવ્યની અંદર નરસિંહ મહેતાએ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગાયો ચરાવીને સાંજે પાછા ફરે છે ત્યારે તેનું રૂપ કેવું છે એ રૂપનું ખૂબ જ સુંદર અહીં કાવ્યની અંદર વર્ણન કરેલું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં શબ્દ આપેલી છે જેની અંદર સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો અને તડપદા શબ્દો આપેલા છે જેનો તમારે અભ્યાસ કરવો તો વિદ્યાર્થી મિત્રો જોઈએ શબ્દ સમજૂતી તો પહેલાં આપણને સમાનાર્થી શબ્દ આપેલા છે કે ગોધન એટલે ગાય રૂપી ધન પણ અહીં થશે ગાયોનું ધણ ત્યારબાદ છે કુંડળ કુંડળ એટલે કાને પહેરવાનું ઘરેણું ત્યારબાદ છે પીતાંબર પીતાંબર એટલે પીળું રેશમી વસ્ત્ર ત્યારબાદ છે પછેડી પછેડી એટલે ઓઢવાની જાડી ચાદર ત્યારબાદ છે ચુવા ચુઆ એટલે કે સુગંધી તેલ ચંદન એટલે કે એક જાતનું સુગંધી લાકડું એટલે કે સુખડ ત્યારબાદ છે શશિયર શશિયર એટલે કે ચંદ્ર હેમ એટલે સોનું કનક પણ કહી શકાય સુવર્ણ પણ કહેવાય હળધર એટલે કે બલરામ એટલે કે હળને ધારણ કરનાર નિરખવું એટલે ધ્યાનથી જોવું આડ એટલે આક્ષેપ થાય પરંતુ અહીં કાવ્યની અંદર તેનું થશે વહાલ અથવા ઓળખ અથવા તો પહોંચવું ત્યારબાદ બિરુદાર્થી શબ્દ આપેલા છે મોહ તો એનું થશે વિરોધી નિર્મોહ રૂપ તો કુરૂપ શુભ તો અશુભ ત્યારબાદ તડપદા શબ્દો આપેલા છે વીણ એટલે કે વિના સમય એટલે કે સમયે ધર્યો એટલે કે ધારણ કર્યો જડિંગ એટલે કે જડેલું અને હૃદય એટલે હૃદયમાં તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરની અંદર આપણે કાવ્ય એકનો અભ્યાસ કર્યો આશા રાખું છું કે બધાએ બરાબર સમજ્યું હશે ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક